गुजरात भाजपना अध्यक्ष सी आर पाटिल आज 68मो जन्मदिवस है। प्रदेश भाजपनी कमान संभाळ्या बाद छेल्ला अढी वर्षमां पाटिल भाजपना चाणक्य तरीके उभर्या छे। व्यूहरचनामां तेमनो कोई जवाब नथी। चूंटणी समय कार्यक्रममां जोम अने जुस्सानो उमेरो करीने ऐतिहासिक जीत मेळवामां तेमणे एक रेकॉर्ड सर्जियो छे। माइक्रो मेनेजमेंटमां पाटिल मोटा विश्लेषकोने पण मात आपे छे। त्यारे केवी छे पाटिलनी व्यूहरचनाओ अने केवी रीते भाजपने तेनो फायदो मळ्यो छे જોઈએ આ અહેવાલમાં। ત્રણ અલગ અલગ રેકોર્ડ કરવાના છે। સૌથી વધુ સીટો, સૌથી વધુ ઉમેદવારોની લીડ અને સૌથી વધુ વોટશેર ભારતીય જનતા પાર્ટીને મળે, આવા ત્રણ શેર, ત્રણ રેકોર્ડ અમે મતદાતા ભાઈ બહેનોના સહકાર સાથે। प्रदेश भाजप अध्यक्ष सी आर पाटिल ना शब्दों 3 डिसेम्बर 2022 ना दिवस ना छे, जारे विधानसभा नी चूंटणी माटे बीजा तबक्का नू मतदान हजू बाकी हतुं। चूंटणी नू परिणाम 8 डिसेम्बरे जाहिर थवानू हतुं, पण पाटिले 5 दिवस पहला ज ऐतिहासिक परिणामों नी जाणे भविष्यवाणी करी दीधी। पाटिले जे रेकॉर्ड नो उल्लेख कर्यो हतो, परिणाम ते मुजब ज आव्युं। राजकीय पंडितो पण माथुं खंजवाड़ता रही गया। कोई व्यक्ति चूंटणीना परिणामों अंगे आटली सचोट केवी रीते होई शके? पाटिले जे कह्युं ते करी देखाड्युं। भारतीय जनता पार्टी गुजरात विधानसभा का इलेक्शन जो लड़ रही थी वो सरकार बनाने के लिए नहीं लड़ रही थी और रिकॉर्ड करने के लिए लड़ रही थी। और पार्टी के बजाय जब मतदाता ये लड़ाई अपने ऊपर ले लेते हैं तो एक रिकॉर्ड बनता है। पाटिले जे रिकॉर्ड नी बात करी हती तेना पर नजर करिए तो 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 49.05% વોટ મળ્યા હતા, જે 2022માં વધીને 52.50% થયો। 2017માં ભાજપને 99 બેઠકો મળી હતી, જે 2022માં વધીને 156 થઈ। આ રેકોર્ડ પરિણામો દેખાડે છે કે પાટિલ હવે જીતનો પર્યાય બની ચૂક્યા છે। 2021ની શરૂઆતમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની હતી। તે પહેલા 20 જુલાઈ 2020 ના રોજ પાટિલને ગુજરાત ભાજપની કમાન સોંપવામાં આવી। આ સાથે જ પાટિલ એક્શનમાં આવ્યા અને ભાજપ માટે ચાણક્ય તરીકે કામ કર્યું। તેમની વ્યૂહરચનાથી જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે અભૂતપૂર્વ જીત હાંસલ કરીને વિરોધીઓના સુપડા સાફ કરી દીધા। આ ચૂંટણીઓમાં ભાજપને 90% જેટલી બેઠકો મળી, જે પોતાનામાં એક વિક્રમ હતો। પાટિલે એવા ઘણા નિર્ણય લીધા જેનાથી ભાજપમાં કામ કરવાની એક નવી પેટર્ન ઊભી થઈ। વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ, પેજ સમિતિ અને સહકાર ક્ષેત્રમાં પાર્ટીના મેન્ડેટની તેમણે શરૂઆત કરાવી। વ્યૂહરચનાકાર તરીકે પાટિલની સૌથી મોટી ખાસિયત તેમનું માઇક્રો મેનેજમેન્ટ છે। બૂથ લેવલના કાર્યકર સુધી સીધું જોડાણ કરીને તેઓ સીધા જ મતદાર પર ફોકસ કરે છે। આ માટે તેમણે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ શરૂ કર્યો, જેમાં તેઓ દરેક જિલ્લામાં એક દિવસ રોકાતા આખો દિવસ તેઓ પક્ષના કાર્યકરો અને હોદ્દેદારો સાથે રહીને તેમની રજૂઆતો અને ફરિયાદો સાંભળતા। સામાન્ય કાર્યકરને મહત્વ આપીને તેમણે પાયાના સ્તરેથી પક્ષને મજબૂત બનાવ્યો। પેજ સમિતિના નિર્માણને પાટિલના માઇક્રો મેનેજમેન્ટનો સાર કહી શકાય। આ જ રણનીતિથી ભાજપ ગુજરાતમાં ઇતિહાસ સર્જી શકે। આ રણનીતિ હેઠળ દરેક પેજ પ્રમુખને ઓળખપત્ર આપવામાં આવ્યા। પાટિલ પોતાની ચૂંટણી સભાઓમાં સ્ટેજ પરથી પેજ પ્રમુખોનો વારંવાર ઉલ્લેખ કરતા, જેના કારણે કાર્યકરોને પોતાનું મહત્વ સમજાયું। એક પેજ પ્રમુખને 30 મતદારોને સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી। 80 લાખ જેટલા પેજ પ્રમુખોએ 2 કરોડ 40 લાખ મતદારો સુધી સીધા પહોંચ્યા। વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કુલ 1 કરોડ 67 લાખ મત મળ્યા છે, એટલે કે ભાજપે જે મતદારો પર ફોકસ કર્યું હતું તેમાંથી 70% વોટ મેળવ્યા, જેની પાછળ પેજ પ્રમુખોનો સિંહ ફાળો છે। આ જ કારણ છે કે પોતાના ભાષણોમાં પાટિલ કાર્યકર્તાઓને સાચવવા અવારનવાર પક્ષના નેતાઓ અને ધારાસભ્યોને ટકોર કરતા। કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ હોય, એ તાલુકા પંચાયતનો સભ્ય હોય, જિલ્લા પંચાયતનો સભ્ય હોય, ધારાસભ્ય હોય કે મંત્રી હોય, કોઈ પણ કાર્યકર્તાનું અપમાન નહીં કરું, એ અપમાન સાખી નહીં લઈશું।
પાટીલ ટેકનોલોજીના ઉપયોગનું મહત્વ બરાબર સમજતા હતા. આ જ કારણ છે કે તેમણે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમને હાઈટેક બનાવ્યું. કાર્યકર્તાઓને નેતાઓને સોશિયલ મીડિયા પર વધુ ભાર આપવા માટે કહ્યું. તેઓ નેતાઓ અને કાર્યકર્તાઓના પરફોર્મન્સને સોશિયલ મીડિયાથી નક્કી કરતા. ડેટા એનાલિસિસ અને પ્રચાર પ્રસાર માટે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો. કેન્દ્ર સરકારની કામગીરીનો પ્રચાર પણ તેમણે કાર્યકરો દ્વારા જ કરાવ્યો. નવી મોબાઈલ એપ બનાવી છે, એમાં લગભગ 235 જેટલી કેન્દ્ર સરકારની યોજનાઓ છે. આ તમારા વોર્ડમાં તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સભ્ય હોય, તેના વિસ્તારમાં ગામમાં હોય તો સરપંચને, આ દરેકને ફરીથી આ 235 યોજનાઓ એમને ત્યાં ડાઉનલોડ કરાવો. ટિકિટોની વહેંચણીમાં પણ પાટીલે નવી વ્યૂહરચના અપનાવીને એક નવી કેડરને મહત્વ આપ્યું. નો રિપીટ થિયરીથી પાટીલે નવા ચહેરાઓમાં ઉત્સાહનો સંચાર કર્યો. 3 થી વધુ વખત ચૂંટણી લડેલા ઉમેદવારોને ટિકિટ ન આપી. હોદ્દેદારોની નિમણૂકમાં પણ પાટીલે સ્થાનિક ફેક્ટરને મહત્વ આપ્યું. હવે પાટીલની નજર 2024 પર છે. 2024 નું ઇલેક્શન 2 વાર આપણે 26માંથી 26 જીત્યા છે, પણ આ વખતે આપણે કોંગ્રેસથી તમામ ડિપોઝિટ અને બીજા કોઈ આવી જાય ઠગો એ બધાને ડિપોઝિટ જમા કરાવીને એમને રિટર્ન ટિકિટ લેવાનો ફરજ પાડવાની છે. અને હવે જોઈશું વકરતો રોગચાળોથી